નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના જાનો દરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 માં ચેપ્ટર જે 7 છે એ જોવાનું છે, ત્રિકોણની એકરૂપતા. હવે આ ચેપ્ટરના નામ ઉપરથી તમને ખબર પડી ગઈ હશે કે આમાં આપણે ત્રિકોણની એકરૂપતા એટલે કે એકરૂપતા એટલે શું કે એક સમાન બીજીનું એકરૂપ છે, જે એકબીજા જેવું છે, બરાબર, હુબહુ એકબીજાની કોપી છે, નકલ છે, એને શું કહેવાય છે એકરૂપતા. તો અહીંયા આપણે કોઈ પણ બે ત્રિકોણ હોય છે, બે ત્રિકોણની સરખામણી કરવાની છે અને જોવાનું છે કે આ બંને ત્રિકોણો એકબીજા જેવા એકરૂપ છે કે નહીં, અને એકરૂપ છે તો એના માટેની કઈ કઈ શરતો છે, અને બંને ત્રિકોણો એકરૂપ છે તો એ જોવા માટે આપણે કઈ કઈ વસ્તુઓ, આપણે ત્રિકોણના કયા કયા ભાગોને ધ્યાનમાં રાખવા પડે છે. તો સૌથી પહેલા તો તમે જાણો છો કે ત્રિકોણ એવી આકૃતિ છે કે જેમાં ત્રણ ખૂણાઓ અને ત્રણ બાજુઓ હોય છે, બરાબર. ત્રિકોણના પણ ઘણા બધા પ્રકાર હોય છે. તો એમાં સૌ પ્રથમ શું તો કે શિરોબિંદુ એટલે શું કે જ્યાં ખૂણો બનતો હોય, બરાબર, જ્યાં બે બાજુઓથી ખૂણો બનતો હોય એ શિરોબિંદુ. કે ત્રિકોણને ત્રણ બિંદુઓ હોય છે, ત્રણ ખૂણા હોય છે અને ત્રણ બાજુઓ હોય છે, બરાબર. તો આપણે અહીંયા કોઈ પણ બે ત્રિકોણ એકરૂપ છે કે નહીં એ કહેવા માટે આપણે ત્રણ બાબતને ધ્યાનમાં લેવાની છે. ત્રિકોણના શિરોબિંદુઓ, શિરોબિંદુ એટલે શું કે જે બિંદુઓ પાસે ખૂણો બનતો હોય, ખૂણો કઈ રીતે બને છે આપણે જોઈ ગયા છીએ કે જયારે કોઈ પણ બે રેખાખંડ એકબીજા સાથે જોડાય છે, એકબીજાને છેદે છે, ત્યારે ત્યાં ખૂણો બને છે. તો બરાબર શું કહેવાય, શિરોબિંદુ, બરાબર, શિરોબિંદુઓ, પછી ત્રિકોણની બાજુઓ અને એને સંગત ખૂણાઓ. આપણે ત્રણ વસ્તુઓને ધ્યાનમાં રાખીને નક્કી કરવાનું છે કે આપણે આ ત્રિકોણ જે છે એકરૂપ છે કે નહીં. એકરૂપ એટલે શું, એકરૂપતા એટલે શું, તો કે બે વસ્તુઓ એકરૂપ હોય તો તે સંબંધને એકરૂપતા કહે છે. કોઈ પણ બે વસ્તુઓ એકબીજા જેવી હોય, બરાબર, એનો રંગ, એનું કદ, એની ડિઝાઇન, એનો કલર, એનો દેખાવ, આ તે બધું એકબીજા જેવું સમાન હોય તો આપણે શું કહીએ કે આ બે વસ્તુઓ એકબીજા જેવી એકરૂપ છે. તો આપણે અહીંયા ત્રિકોણની બાબતમાં સમજવાનું છે કે ત્રિકોણ બે એકરૂપ છે તો કઈ રીતે કહી શકાય કે આપેલા ત્રિકોણો એકરૂપ છે, એકબીજા જેવા સમાન છે. એના માટે ત્રણ બાબતો, ત્રિકોણના શિરોબિંદુઓ, ત્રિકોણની બાજુઓ અને ત્રિકોણના ખૂણાઓ. તો પહેલું એ જો કે ત્રિકોણની એકરૂપતા, તો અહીંયા આપણને બે ત્રિકોણ છે, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર. તો આ બંને ત્રિકોણો એકરૂપ છે એવું આપણે કઈ રીતે કહી શકીએ છીએ. તો જો સૌથી પહેલા અહીંયા શિરોબિંદુ, તો શિરોબિંદુઓ જો કે અહીંયા એની સામે આ ત્રિકોણનું કયું બિંદુ એના જેવું છે, એના સ્થાને છે, તો એ અને પી, બરાબર, એટલે કે એ અને પી એકબીજા સાથે સંગત છે. પછી બી અને ક્યુ એકબીજા સાથે સંગત છે, અને સી અને આર, બરાબર, આપણે વચ્ચે સંગત એટલે કે સંબંધ કે આ ત્રિકોણનો બિંદુ એ છે એને આપેલા ત્રિકોણના કયા બિંદુ સાથે સંબંધ છે, એના જેવું બિંદુ ક્યુ છે, તો કે એ અને પી એક સ્થાને છે, બી અને ક્યુ એક જગ્યાએ છે, સી અને આર એક જગ્યાએ છે. બંને વચ્ચે સંબંધ છે તો એના વચ્ચે આપણે સંગતતા દર્શાવવા માટે, સંગતતા એટલે સંબંધ, સંબંધ દર્શાવવા માટે આ નિશાનીનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે સંગત બાજુઓ. હવે આપણે બાજુઓ, બરાબર, કે આ ત્રિકોણ જે છે એ કુલ ત્રણ રેખાખંડથી ત્રણ બાજુઓથી બનેલો છે. એ બાજુઓની આ ત્રિકોણની જે એબી બાજુ છે, જે એબી રેખાખંડ છે, એની સામે સંગતમાં આ ત્રિકોણની કઈ બાજુ હશે, તો કે અહીંયા આપણે એબી આ બાજુ લીધી છે તો અહીંયા આપણે કઈ બાજુ લેશું, પી ક્યુ રેખાખંડ, પી ક્યુ. બીજું તો કે આપણે ત્રિકોણ અહીંયા જે એબીસી છે એની આપણે બીસી, તો બીસી ને સંગતમાં સામેના ત્રિકોણની કઈ બાજુ આવશે, તો કે બીસી ની સાથે અહીંયા કઈ આવશે, ક્યુ આર આવશે. નંબર ત્રણ, કે હવે અહીંયા આ ત્રિકોણની ત્રીજી બાજુ એસી, તો સામેના ત્રિકોણની કઈ બાજુ આવશે એને સંગતમાં, એને સંગતમાં આવશે પી આર. ત્યાર પછી જોવાનું સંગત ખૂણા, બરાબર, કે ખૂણો એ એટલે સંગતમાં સામેના ત્રિકોણનો કયો ખૂણો સંગતતામાં બેસે છે, તો કે ખૂણો પી. ત્યાર પછી ખૂણો ડી, તો ખૂણા બી ને સંગત હોય તેવો સામેના ત્રિકોણનો ખૂણો કયો છે, ખૂણો ક્યુ. અહીંયા ખૂણો સી, તો ખૂણા સી ને સંગત હોય એવો સામેના ત્રિકોણનો ખૂણો છે આર. તો જો અહીંયા આપણે આ પ્રમાણે નક્કી શિરોબિંદુ
બિંદુઓ બાજુઓ અને ખૂણાઓ ખૂણાઓ પછી જે સંગતતાનો અર્થ શું કે સમાનતા કે આ જે ત્રિકોણ જે છે એમાં બિંદુઓ બિંદુઓ વચ્ચેની સમાનતા શું છે બરાબર એના ઉપરથી નક્કી થાય કે આપેલા ત્રિકોણ જે છે એકરૂપ છે અહીંયા જ્યાં બિંદુ A છે ત્યાં બિંદુ P છે અહીંયા જ્યાં બિંદુ B છે તો B ની સામે અહીંયા Q છે અહીંયા C છે તો અહીંયા R છે તો આ પ્રમાણે આપણે નક્કી કરી શકાય કે આપણા જે ત્રિકોણ ABC અને ત્રિકોણ BQR જે છે એકરૂપ છે અહીંયા એકરૂપ માટેની નિશાની છે આ રીતે કે બરાબરની નિશાની અને એની ઉપર આ રીતે તો આપણે આ રીતે કહી શકાય કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR અહીંયા નામ આપણે દર્શાવો ત્યારે પણ આ રીતે કે પેલા આપણે અહીંયા A B અને C લખેલું છે તો અહીંયા પણ આપણે પેલા બિંદુ A લીધેલું છે તો સામેના ત્રિકોણની ઉપર પેલા બિંદુ P લેવાનું છે A પછી અહીંયા B લીધું છે તો B ની સામેનું આપણે બીજું Q લેવું પડે છેલ્લે C લીધું છે તો અહીંયા C ની સામેનું R લેવું પડે આપણને થાય કે આપણે નામ આપણે A C D તરીકે લખવું છે તો ચાલે તો સામેના ત્રિકોણમાં આપણે P R Q તરીકે દર્શાવવું પડે એટલે આપણે જે બિંદુથી લખવાની શરૂઆત કરેલી છે એ પ્રમાણે જ દર્શાવવું પડે તો આ એકરૂપતાની નિશાની છે કે અહીંયા આપણે ઘણીવાર નક્કી કરવાનું હોય કે આપેલા જે બે ત્રિકોણ છે એ એકબીજાને એકરૂપ છે કે નહીં તો એકરૂપ માટેની આ નિશાની છે અને શું વચાય છે એકરૂપ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR કે આ બંને ત્રિકોણ જે છે એની આપણે ત્રણ સંગતતાઓ જોતા શિરોબિંદુઓ બાજુઓ અને ખૂણાઓ જોતા આપેલા બંને ત્રિકોણ એકરૂપ છે એવું સાબિત થાય છે તો હવે આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું થેન્ક યુ